ચોટીલા રાજકોટ હાઈવે પર ફરી એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો. ગંભીર વાત એ છે કે આ અકસ્માતનો ભોગ એમ્બ્યુલન્સનો ચાલક અને તેમાં સવાર દર્દીના સંબંધીઓ બન્યા છે. ચોટીલા તાલુકાના રાજપરા ગામમાં રહેતા કાજલબેન મકવાણાના ઘરમાં કંકાસ થતા મારામારી થઈ હતી, જેમાં ઈજા પહોંચતા કાજલબહેન તેમની દીકરી અને દીકરા સાથે સારવાર લેવા માટે ચોટીલાની રેફરલ હોસ્પિટલ આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા કાજલબહેનના બહેન અને બનેવી પણ રાજકોટથી ચોટીલા પહોંચી ગયા હતા. સારવાર દરમિયાન વધારે તકલીફ થતી હોય કાજલબહેનને રાજકોટ લઈ જવાનો નિર્ણય કરાયો. જોકે સરકારી 108 એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધીમાં ગઈ હોય કાજલબહેનને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા, જેમાં તેમના બહેન, બનેવી અને દીકરી દીકરો પણ હતા. એમ્બ્યુલન્સ આપાગીગાના ઓટલા પાસે પહોંચી કે કોઈ વાહન સાથે ધડાકાભેર ટક્કર થઈ, જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત અન્ય બેના કરુણ મોત નિપજ્યા છે. મોત પામનારાના પરિવારમાં તથા એમ્બ્યુલન્સ ડ્રાઈવરના પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા.